આત એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં એસટી બસ કર્મચારી હડતાલનો આજે બીજો દિવસ. એવામાં સુરત કર્મચારીઓ એસટી ડેપો ખાતે ધરણા પર બેઠા છે. પોતાની માંગ સાથે આ ધરણા ચાલી રહ્યા છે. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ આ કર્મચારીઓ કરી રહ્યા છે. હડતાલના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. એક તરફ સરકાર નથી ટસથી મસ થવા તૈયાર, તો બીજી તરફ એસટી નિગમના કર્મચારીઓ નથી ટસથી મસ થવા તૈયાર. આ બંને વચ્ચે પીસાઈ રહી છે એ જનતા, એ મુસાફરો કે જેઓ રોજ આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સફર કરતા હોય છે. આ મુસાફરોને હાલાકી પડી રહી છે. કર્મચારીઓ એસટી ડેપો પર જ ધરણા પર બેઠા છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી પોતાની માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ હડતાલ યથાવત રાખશે. આ આખી વાતની અંદર રોજનું કરોડો રૂપિયાનું નુકસાન આ નિગમને જઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં આ વખતે જાણે આ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં એસટી બસના કર્મચારીઓ ડેપોમાં એસટી બસ સ્ટેશન પર જ ધરણા પર બેઠા છે. આજે બીજો દિવસ છે. પરમ દિવસે રાત્રે 12 વાગ્યાથી આ એસટીના પૈંડા થંભી ગયા હતા. રાજ્યભરમાં એસટીના કર્મચારીઓ કેટલીક માંગોને લઈને, ખાસ કરીને 7મા પગાર પંચના અમલીકરણની માંગ એક મુખ્ય માંગ અને તેની સાથે અનેક માંગો છે, તે તમામ માંગો પૂર્ણ થાય તેવી માંગ સાથે બેઠા છે ધરણા પર. ગઈકાલે પણ આ એસટીના કર્મચારીઓનું કહેવું હતું કે જો અમારી માંગો નથી સંતોષાતી તો અમે ધરણા યથાવત રાખીશું, હડતાલ યથાવત રાખીશું. મુસાફરો એક તરફ પ્રાઇવેટ વ્હીકલમાં જવા માટે મજબૂર બન્યા છે અને આ તમામની વચ્ચે પ્રાઇવેટ વ્હીકલ સંચાલકો પણ મુસાફરો પાસેથી બમણું ભાડું વસૂલી રહ્યા છે. સરકાર કહી ચૂકી છે કે જે નિગમ ફાયદો નથી કરતી, જે નિગમને નુકસાન પહોંચે છે, તેઓને 7મું પગાર પંચ અમલમાં મૂકવામાં નહીં આવે. સુરતથી શૈલેષ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. શૈલેષ, એક તરફ સરકારે પોતાની વાત સ્પષ્ટ કરી દીધી છે, પરંતુ આ નિગમના કર્મચારીઓ તેઓનું કહેવું છે કે સરકારે એવું કહ્યું હતું કે જ્યારે 5મું અને 6ઠું પગાર પંચ અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે સરકારે લેખિત બાંહેધરી આપી હતી કે તેઓને 7મા પગાર પંચનો પણ લાભ મળશે. તો શા કારણે સરકાર પોતાની વાતોથી ફરી ગઈ અને હવે એ જ મુદ્દાને લઈને આ હડતાલ 2 દિવસથી ચાલી રહી છે? હાર્દિક પટેલ અત્યારે એસટીના કર્મચારીઓને મળવા માટે અહીંયા પહોંચ્યા છે. થોડા સમય પહેલા જ હાર્દિક પટેલે અહીંયા કર્મચારીઓને સંબોધન કર્યું હતું અને કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો. એમની સાથે અત્યારે જ આપણે ટૂંક સમયમાં વાત કરીશું. હાર્દિક, શું કહેવું છે? હું જાહેરમાં કહું છું, દર 5 વર્ષે સરકાર બદલવી પડે તો જ ભ્રષ્ટાચાર નહીં થાય, તો જ સરકાર કામ કરશે અને તો જ ગુરુ સમાન જેવા શિક્ષકોને આજ લાઠીચાર્જ મતલબ લાઠી ખાવી ન પડે. તમે એટલું વિચારો કે આજે શિક્ષકો પહેલી વાર એવું બન્યું છે, ગુજરાતની શિક્ષકો રોડ ઉપર આવ્યા છે. પહેલી વાર એટલે કે બહુ વર્ષો પછી એવું બન્યું છે કે એસટી કર્મચારીઓ આજે પોતાનો અધિકાર માગે. શા માટે ના માગે? 7મા પગાર પંચનો લાભ શા માટે ના મળવો જોઈએ બતાવો. તમે બધી જગ્યાએ કર્મચારીઓને લાભ આપો છો, તો એસટી નિગમની અંદર પણ આપવો જોઈએ. શિક્ષકોની શું માંગ છે? શિક્ષકો સ્પષ્ટ કહે છે કે જે અમને પેન્શનનો લાભ છે મળવો જોઈએ. શા માટે નથી મળતો? આજે શિક્ષકો જ્યારે વિધાનસભાના ગેટ ઉપર પોતાની રજૂઆત કરવા જાય તો તમને અમને ઢસડીના અંદર વાનની અંદર મૂકી દો છો. આ ગુજરાતની સરકાર પોલીસના દમ ઉપર, પોલીસની દાદાગીરીથી પોતાની સરકાર ચલાવવા માંગે છે. ગુજરાતની સરકાર પાસે એવી કોઈ નીતિ સિદ્ધાંત નથી કે અમે લોકોનું સારું કરીને અમે જીતીએ. આ તો લોકોને ડરાવવાનું કામ કરે છે. તમે શિક્ષકો 50 શિક્ષકો જોડે બેસીને ચર્ચા કરી હોત તો, તમે એસટી નિગમના સારા સારા અલગ અલગ વિસ્તારની અંદર જે પણ મંડળો ચાલે છે એમના 5-5 લોકોને બોલાવીને વાત કરી હોત તો, તમે 5 કંડક્ટરોને બોલાવો ને જેને તમે ઓળખતા નથી એવા, શું તમને તકલીફ છે? તમે 5 ડ્રાઈવરોને બોલાવો ને, તમે 5 શિક્ષકોને બોલાવો ને. આ કોઈ જોડે ચર્ચા કરવા માટે તૈયાર નથી, આ લોકોને ડરાવવા ને ધમકાવવા માટે તૈયાર છે. હાર્દિક, એસટી કર્મચારીઓને મળીને કેવું લાગ્યું એમના પ્રશ્નો? દરેક લોકો દુખી છે, દરેક લોકો પીડિત છે, દરેક લોકો એવું કહી રહ્યા છે કે અમને અમારો અધિકાર આપો. જો તમે અદાણીના અંબાણીના કરોડો રૂપિયા માફ કરી શકતા હોય તો તમે કર્મચારી મંડળના આ કર્મચારીઓને લાભ કેમ ના આપી શકો? સ્પષ્ટ સવાલ છે. આની અંદર કઈ નવા સવાલ જ નથી, કોઈ નવા જવાબ સરકારે આપવાના નથી. છતાંય કર્મચારી જે છે, જે મજૂરી કરે છે, મહેનત કરે છે, તમને નહીં ખબર હોય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર જે એસટી ડેપો જે હોવો જોઈએ ગવર્મેન્ટ અંડરમાં એ નથી, પ્રાઇવેટ કંપનીઓને આપેલા છે લાયસન્સના આધારે. તો ગુજરાતની અંદર પણ એ જ કામ કરવાનું વિજય રૂપાણીનું કાવતરું છે. અત્યારે જે આ કર્મચારીઓનો જુસ્સો વધાર્યો છે, તમે એમની માંગ લઈને એમને શું મેસેજ આપ? મારું કામ લોકોનો જુસ્સો વધારવાનો અને એમને કહેવાનું કે તમારી જે સત્યની લડાઈ છે એના માટે લડો. આ કર્મચારીઓ એવું તો નથી કહેતા જે અમે વર્ષોથી બસ આખી હવે અમારી માલિકી થઈ જાય એની માંગણી કરે. એ લોકો એટલું જ કહે છે કે અમારું 7મું પગાર પંચ અમને આપો, તો શા માટે ના આપી શકીએ?
गुजरात में दरेक आंदोलन तोड़ी पाड़वानी कोशिश थाय छे एवुं मानो? बिल्कुल, सरकार नुं काम ज आ है, एमनुं जो कोई काम धंधो ज नथी होय तो गुजरात नी अंदर चोपड़ी भराय।